બારડોલી પલસાણા રોડના વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા એક યુવકના હાથમાંથી 18 વર્ષના બાળકનું રિક્ષામાં આવેલા અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યા બાદ બાળકને બારડોલીની મીંઢોળા નદીમાં ફેંકી દેવાની ઘટનામાં હજુ સુધી બાળકનો પત્તો નહીં મળતા તેની શોધખોળ માટે બોલાવવામાં આવેલ સુરતની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મીંઢોળા નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. પલસાણા તાલુકાના વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા નિશિત રાજેશ પટેલ નામનો યુવક તેના 18 વર્ષીય પુત્ર નીવને કારમાં બેસાડી મંદિરે જવા માટે નીકળ્યો હતો. તે વખતે બારડોલી રોડના માર્કડેશ્વર મહાદેવ મંદિર નજીકની માઇનોર નહેર પાસે આગળ હંકારી આવેલ બે રિક્ષાઓએ તેમની કારને આંતર્યા બાદ ચાકુ અને બંદૂકની અણીએ નિશિતભાઈના 18 વર્ષીય બાળકનું અપહરણ કરી લઈને નાસો છૂટ્યા હતા. આ ઘટના બાદ અપહરણકારોએ પૂર ઝડપે રિક્ષા હંકારી ગયા બાદ બાળક નીવને બારડોલીની મીંઢોળા નદીના બ્રિજ પરથી ફેંકી દઈ રિક્ષામાં ભાગી છૂટ્યા હતા. સમગ્ર સુરત જિલ્લામાં ચકચારિત બનેલ આ પ્રકરણમાં મીંઢોળા નદીમાં શોધખોળ કરવા છતાં પણ બાળકનો પત્તો નહીં મળતા તેને શોધવા માટે સુરતથી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમને બોલાવવી પડી હતી. જે ટીમ બારડોલી આવી પહોંચતા જવાનોએ મીંઢોળા નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે પોલીસ દ્વારા સમગ્ર ઘટના કેવી રીતે બની તે માટે નિશિત પટેલને સાથે રાખી બાળકનું અપહરણ કરાયા બાદ તેને નદીમાં ફેંકી દેવાયેલ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. Mm-mm-mm.